તમારામાં જો તત્વ હોય તો તમારે બોલવાની જરૂર નથી સમય આવે ત્યારે લોકો સામે ચાલીને તમારી કદર કરે છે ભારતીય જનતા પાર્ટીના જૂના જોગીઓની આવી છે ભાજપમાં ક્યારેક જૂથવાદના નામે ક્યારેક નો રિપીટ થિયરીના નામે તો ક્યારેક ન ઝૂકવાની ખુમારી હોવાના કારણે પક્ષના અનેક સિનિયર નેતાઓને સાઈડમાં બેસાડી દેવામાં આવ્યા છે મીડિયામાં દેખાડવા પૂરતા તેમને એક્સ વાય ઝેડ કમિટીઓમાં રાખે અને ક્યારેક કાર્યક્રમોમાં બોલાવી લે એ સિવાય તેમની ઉપયોગીતા ઝીરો કરી દેવાઈ છે આવડત ન હોય અને સાઈડલાઇન કરાય તેમાં કશું ખોટું નથી પરંતુ અનેક કેસ એવા છે જેમાં નેતાઓને એક નોરા કરી દેવાયા છે નો રિપીટ થિયરી કે જૂથવાદ કે અહમ સંતોષવાની રમતમાં સૂકા ભેગું લીલું બળી ગયું છે આંખ સામે પરાજય નામનું ભૂત દેખાવા લાગતા ભાજપના ટોચના નેતાઓને હવે પોતાની ભૂલ સમજાય છે બીએલ સંતોષ ગુજરાતમાં આવ્યા ત્યારે તેમણે પાર્ટીના નેતાઓમાં રહેલો અસંતોષ સૂંઘી લીધો જૂના જોગીઓને વેતરવાનું કામ પોતાના જ પગ પર કુહાડો મારવા બરાબર હોવાનું સત્ય અને તથ્ય તેમને સમજાયું છે ચૂંટણી જીતવા માટે હવે ભાજપના ટોચના નેતાઓ અગાઉ જેમને બેસાડી દેવામાં આવ્યા હતા તેવા જૂના જોગ્યોની શરણમાં જવા તૈયાર થયા છે ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીનો ડુંગર ચડવો કઠિન લાગી રહ્યો હોવાથી હવે જૂના જોગીઓને સક્રિય કરવામાં આવશે તેનાથી કોઈ ફાયદો થશે કે પછી કોઠીના પાણી ઉલેચવા જેવો ઘાટ ઘડાશે તે તો આગામી સમય જ કહી શકશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી